नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લામાં એક તારીખ એક કલાકના સૂત્ર સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તારીખ 1 ઓક્ટોબર 2023 ने रविवार ना दिवसे देश ना तमाम ग्राम्य ने शहरी विस्तारों में जन प्रतिनिधियों ने आगेवानी हेठ एक तारीख एक कलाक ना सूत्र साथे મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારોએ સૌ પ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ગાંધી ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફના મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના અભિયાનને આ દેશના તમામ લોકો સુધી આ માહિતી જાય અને તમામ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી વડાપ્રધાન બન્યા ને ત્યારથી એમણે એક સ્વચ્છતા માટેનું એક મુહિમ ચલાવી અને આ અભિયાનને સફળ બનાવવા માટે આજના દિવસે પણ 1 ઓક્ટોબરના દિવસે પણ આ દેશના તમામ નાગરિકો તમામ સમાજના લોકો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાય અને એક કલાકના સમયનું 10 થી 11ના સમયનું સમગ્ર દેશના નાગરિકો એક જ સમયે એક જ ટાઈમે એક તારીખે એક કલાકનું શ્રમદાન એ રીતનું સ્વચ્છતા માટેનું એક અભિયાન એમણે છેડ્યું છે ત્યારે અમે નર્મદા જિલ્લાના આટલી બધી બહેનો ઉપસ્થિત થઈ છે અને આટલી બધી બહેનોની સાથે અમે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી અને સર્વે સાથે રહીને આ સ્વચ્છતાનો અમે કાર્યક્રમને અમે સફળ બનાવવાની કોશિશ કરી છે ત્યારે સૌ બહેનો પણ ખૂબ જ ખુશ છે કે 33% અનામત બિલ જે વડાપ્રધાનશ્રીએ જે મૂક્યું હતું અને જેને સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું ત્યારે અહીંની નારી શક્તિ પણ આ નારી અધિકાર જે બિલ છે મહિલા આરક્ષણ બિલ છે એ બિલને પણ ખૂબ જ આનંદથી વધાવી રહી છે અને આ સ્વચ્છતાની સાથે સાથે જ્યારે વડાપ્રધાનશ્રી આટલી મોટી ભેટ જ્યારે આ દેશની મહિલાઓને આપી છે ત્યારે સર્વે મહિલાઓ વતી અમે એમનો આભાર પણ માનીએ છીએ અને નર્મદા જિલ્લામાં સ્વચ્છતાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. સૌ કોઈ સમાજના લોકો સૌ કોઈ ઉત્સાહભેર એમાં જોડાયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.